વર્ષો પેલા વાલ્કેશ્વર કરી મેં શિબિર કરી શિબિરમાં ભીવંડી ભાઈ પણ યુવાનો આવતા એમાં એક યુવાને મને પત્ર લખીને કીધું મારા સાહેબ ગામડામાં રહેતો તો મુંબઈ આવ્યો તો નોકરી કરવા મુંબઈ એવું છે જ્યાં ઓટલો ન મળે રોટલો મળે રોટલો મળે ઓટલો ન મળે એટલે રોટલો ખાઈ લેતો હતો અને ઓટલે એટલે કે ફૂટપાથ પર સુઈ જતો અને સુઈ ગયા પછી મારી આજુબાજુમાં એવા લોકો આવીને સુઈ જાય સાહેબ આપ નહીં કલ્પના કરી શકો એવા બધા પ્રકારના પાપ મે મારી લાઈફમાં કરી નાખ્યા છે પાગલ થઈ ગયો કારણ કે ફૂટપાથ પર એવા જ બધા દોસ્તો મળ્યા તમે બહુ નસીબદાર છો તમને એવા કોઈ ફૂટપાથ યા ગેંગ વાળા દોસ્તો નથી મળ્યા તમે ચરસ ગાંજો આ બધાની અંદર ફસાદ કે ના ફસાદ શાહરૂખ ખાન ના છોકરાનું નામ શું ફસાયો લાસ્ટ યર ફસાયો નામ તમે એમ માનતા કે આ બધી સેલિબ્રિટી આજે પણ સલમાન ખાન ને કેસની ના કેસ ની અંદર કોર્ટના ચક્કરો મારવા પડતા હોય આ લોકો બધા પાપે સુરા હોય કોઈ પાપ એવું ના હોય કે એમના જીવનમાં ના હોય

એસિડ જેવા લોકો આવી જાય ન કરવાના પાપ કરાવે છે બચ્ચો જરાક પણ તમને કોઈ લાગે કે મને આ ખોટા રસ્તે ફસાવી રહ્યો દૂર થઈ જાઓ ભાગો ત્યાંથી આગ લાગે તો ઉભા રહ્યો ખરા વાઘ આવે તો ઉભા રહ્યો ખરા આગ ઘરે વાઘ કરતા પણ ખતરનાક છે આવા લોકો

એક પંચેન્દ્રિય જીવની હત્યા કરો ને બીજી કોઈ ગતિ નહીં મળે ઈંડા કેમ ઈંડાની અંદર જીવ ના હોય ઝાડ ઉપર લટકે છે ઈંડા તમને તો જે જ્યાં જૈન શબ્દ લાગે ને તમારે મન બધું ખવાય કેમ જૈન પાઉભાજી જૈન મટાડા વડા પછી આવતીકાલ આવશે જૈન ઈંડા જેની આગળ જૈન શબ્દો લાગે બધું ના ખવાય ઈંડા ઈંડા છે ઈંડા ની અંદર પણ જીવ છે અમે રીતે એક વીસ મિનિટ ની અત્યારે ફિલ્મ બહાર આવી છે જીવ હોય છે માટે કોઈ એવું નહીં સમજવાનું કે પેલા ત્રણ મહિના એમાં જીવ નથી હોતો પેલા ત્રણ મહિનામાં તમે એબોર્શન કરાવો તો તમને જીવની હત્યાનું પાપ ન લાગે આવું મત માનજો એટલે આ ત્રણ મહિનામાં ન હોય તો પછીના ના છ મહિનામાં ક્યાંથી આવી જાય બે વન થી એમાં જીવ હોય છે અને એક વાર આવી ગયેલા જીવને ખતમ કરી નાખવાનું પાપ મારબારી કરીને નહીં કરો અને આવી જે પણ લોકો સલાહ આપે એનાથી દૂર ભાવો આપશે આંખની અંદર તકલીફ થઈ છે તો ગાજરનો સૂપ પીવાનો ચાલુ કર ડોક્ટર કહે છે ને ગાજર જે લોકોને આંખની તકલીફ હોય હું એમ પૂછું છું કે માની લો કે મને આવતીકાલે આંખમાં તકલીફ થાય અને તમે મારી સાથે ડોક્ટર પાસે આવ્યા હો અને ડોક્ટર એમ કે કે મારા સાહેબને ગાજરનો સૂપ પીવડાવો તમે શું કહેશો અર ડોક્ટર સાહેબ શું બોલ્યા અમારા મારા સાહેબ છે એ જિંદગીમાં ક્યારે ગાજર તો ખાય પણ નહીં એ અડે પણ નહીં બોલે કે ના બોલે અને મારા અઠવાડિયા પછી તમને આંખની તકલીફ થઈ અને તમે એ ડોક્ટર પાસે ગયા આઈ સ્પેશિયાલિસ્ટ અને ડોક્ટર કહે તમે તો જૈન છો એટલે તમારાથી તો ગાજર તો મારા સાહેબ માટે આ લોકોને ચાવવાના જુદા અને બતાવવાના જે લોકો નબળી સલાહ એનાથી દૂર ભાગ એ બધા મિત્ર એસિડ મિત્ર છે નંબર ટુ લીંબુ મિત્ર જે લોકો એસિડ જેટલા ખરાબ નથી પણ લીંબુનું કામ તો શું છે દૂધને ફાડી નાખે તમે કહેશો એમાંથી જો સંદેશ બનાવી દેવાય પણ એમાં સાકર તો નાખવી પડે ને સાકર તો નંબર ત્રણ માં છે પેલા ફાડી નાખવાનું કામ કરે આનો મતલબ એ છે એ કદાચ ભલે મોટા પાપ તમારી પાસે નથી કરાવતી પણ આવા મિત્રો તમને ધર્મથી દૂર કરી દેતા હોય તો એ મિત્ર લીંબુ છે વાત છે મોટા પાપમાં ચડાવે એસિડ જેવા છે ગર્મો તમને જે દૂર કરી દે એ લીંબુ જેવા છે પૂજા તું તમને નાસી પાસ ક્યા જરૂરત હે એથી આગળ અમુક તો તમને એ સમજાવશે યાર ભગવાન કો ક્યાં ઇતિ પાણી કી જરૂરત હે

સમય કોઈ પણ ધર્મ ની ક્રિયા ની વાત લાવો અને તમારી સામે વિરોધ કરવા માટે જે ઉભો થઈ જાય આવા મિત્ર થી દૂર રહેજો આ બધા લીંબુ મિત્રો છે